વેટરોડ ખાતે શ્રી પુનાડે ગ્રામસ્થ મંડળ દ્વારા શ્રી સત્યનારાયણજીની મહાપૂજા તેમજ હલ્દી કુંકુમનો કાર્યક્રમનું સુંદર આયોજન કરાયું. મહારાષ્ટ્ર સમાજમાં મકર સંક્રાંતિ પર્વમાં હલ્દી કુંકુમના કાર્યક્રમનું આધ્યાત્મિક મહત્વ છે, ત્યારે હલ્દી કુંકુમના કાર્યક્રમના માધ્યમથી મહારાષ્ટ્રીય મહિલાઓ એકબીજાને સુખી દાંપત્ય જીવનની શુભેચ્છાઓ પણ પાઠવે છે. આ અંતર્ગત સુરતના વેટરોડ ખાતે શ્રી પુનાડે ગ્રામસ્થ મંડળ દ્વારા હલ્દી કુંકુમની પરંપરાગત ઉજવણી કરાઈ. મિની ભારત ગણાતા સુરત શહેરમાં વિવિધ સમુદાયના લોકોની હાજરી સાથે પર્વોની પરંપરાગત ઉજવણી થાય છે, ત્યારે હલ્દી કુંકુમ કાર્યક્રમમાં તિલગુડ પણ થયા. ગોડ ગોડ બોલા આમચા તિલ સાંડુ નકા આમચાશી ભાંડુ નકા સૂત્ર સાથે મહિલાઓ એકબીજાને હલ્દી કુંકુમ કર્યા. મહારાષ્ટ્ર પરંપરા પ્રમાણે સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. હું પોનાડે ગ્રામસ્થ મંડળ તરફથી આજે 4/2/2024 આજે અમારા ત્યાં હલ્દી કુંકુનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, અને જેમાં હલ્દી કુંકુ એટલે કે સ્ત્રીઓ એકબીજાને હલ્દી કુંકુ લગાડીને તેમનો આદર સન્માન કરે છે, તેમને આગળ જવા માટેની પ્રેરણા આપે છે, અને સૌભાગ્યની એક જે પ્રતીક હોય છે તે રીતેથી આ જે કાર્યક્રમ છે તે યોજવામાં આવે. સંબંધીઓ અને બહેનોને પણ અહીંયા આમંત્રિત કરવામાં આવેલા છે, એટલે બધાને અમારા તરફથી હાર્દિક શુભેચ્છા છે જેની. નમસ્કાર. જય ભવાની, જય શિવાજી. હેલો, નમસ્કાર. જય ભવાની, જય શિવાજી, જય મહારાષ્ટ્ર. આજે તારીખ 4/2/2024 રોજ પુનાડે ગ્રામસ્થ મંડળ સુરત તરફથી આજે જ્યારે હલ્દી કુંકુનો કાર્યક્રમ યોજાયો છે, ત્યારે સવારે 11 વાગ્યાથી સત્યનારાયણની મહાપૂજાનું આયોજન અમે લોકોએ કરેલું હતું. એની અંદર 100થી વધારે લોકો, એટલે કે અમારા ગ્રામસ્થ અને તેમજ ગામના લોકો, જ્યારે અમારી ગામની આજુબાજુના લોકો છે કોંકણના વાસીઓ છે, એ લોકોએ ભાગ લીધો હતો. ત્યારબાદ 4 વાગ્યાથી અમારો હલ્દી કુંકુનો કાર્યક્રમ, હલ્દી કુંકુ એટલે સૌભાગ્યવતી સ્ત્રીનું એક ઉત્સવ હોય છે, એનો કાર્યક્રમ હોય છે, એ યોજાયો હતો. અને ત્યારબાદ અમે લગભગ 200થી વધારે લોકોએ એમાં પાર્ટિસિપેટ કર્યું હતું. અમે અમારા ગામની બહેનોને પણ એની અંદર આમંત્રિત કરેલા હતા, અને આ જ રીતે આજનો આ કાર્યક્રમ એકદમ સંપૂર્ણપણે સાથ અને સહકારથી પાર પડેલો હતો. ધન્યવાદ. જય મહારાષ્ટ્ર, જય ભવાની. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ,